एमएस धोनी जो भारत ने तो न्यूजीलैंड सामे आपने बोलो वर्ल्ड कप में जीता सके तो तने आटली खबर पड़ती हो तो तने ना रमाड़ तो तू डॉट डायो थाई विराट कोहली पात्र ने आउट थी जाए टीका शुरू करे बॉल आउटसाइड दी ऑस्टम टप्पी पड़ेली आउटस्विंग जतो तो अवे फ्रॉम द बॉडी रमायत नहीं सिद्धांत अच्छे आउटसाइड दी ऑस्टम स्लैश करियो पछी कट लाइन पाछळ જતું જ રહે ને આટલું મને સમજણ પડે છે વિરાટ કોહલી સમજણ નથી પડતી પણ તને ખબર છે આ 145 કિલોમીટર્સ પર આવર ની ડિલિવરી પડે એટલે શું થાય 98 માઇલ પર આવર ની સ્પીડ ઉપર આ બધી બોલ આવતી અને ટપ્પી ગઈને 2 ફૂટ કટ થાય તારી જિંદગી માં તે આ સ્પીડ નો બોલ ફેસ જ નથી કર્યો ખબર તને તે તારી આખી જિંદગીમાં કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોડીને ધોકાથી તું ક્રિકેટ રમીને મોટો થયો છે એક તો અને પાછો અહીં ડોટ ડાયો થાય તને લેવલ ખબર છે એ પરફોર્મન્સ ખબર છે કઈ નહીં પાન ખાતા ખાતા એ પાને પાછું બાપના પૈસે ખાતો હોય પિચકારી મારે સ્વચ્છ ભારત બગાડે વિરાટ કોહલીને આવડતું જ નથી એટલે ડોટ ડા પણ થોડું મૂકી દેવાનું કોઈ પણ મોટી વ્યક્તિ કે મહાન વ્યક્તિ વિશે કોમેન્ટ આપતા પહેલા આપણો દરજ્જો જોવાનો આમાં આપણી બુદ્ધિ શક્તિ ખોટી વપરાઈ જાય છે એ લોકોના જીવનમાંથી સિદ્ધાંતો આપણે શીખી લેવાના અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી શીખવાડે છે કે આવા દરેક કોઈ પણ ક્ષેત્રમાં મહાપુરુષ હોય એના જીવનમાંથી આપણે સિદ્ધાંત શીખી લેવાના તો એ સિદ્ધાંત આપણને જીવનમાં કામ લાગે કેવી ડિસિપ્લિન હોય છે આ લોકોના જીવનમાં એ લોકોના જીવનમાં નીતિ નિયમના ધોરણો કેવા હોય છે આજે એક બાઉન્સર વિરાટ કોહલી ઉપર આવ્યો ને એમણે હુક કરવાનો પ્રયત્ન કર્યો પાકિસ્તાનની સામે જ બોલ તો બેટને ટચ નહીં થયેલો પણ એમના હેલ્મેટનો અવાજ એમને આવ્યો એમને થયું કે કટ વાગી ગઈ બોલર અપીલ પણ કરી વિકેટ કીપરે પણ અપીલ કરી પણ અમ્પાયરે આંગળી ઊંચી કરી એ પહેલા એ નીકળી ગયા છે જોયું તો ને તમે બધા દ્રશ્ય અમે તો ટીવી જોતા નથી પણ મેં ન્યૂઝપેપરના એક કટિંગમાં વાંચેલું કેવી સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી આ લેવલ ઉપર રમતા હોય છે અને તું બોલ થઈ ગયા તો કે ના ના મને તો એમ કે ટ્રાયલ બોલ હતો ફરી વાર ના કરે બધે ટ્રાયલ બોલ થોડે હોય એટલે આપણી કક્ષા જુદી છે એમની કક્ષા જુદી છે એક જણાએ મને એક વાત કહેલું કે પ્રમુખ સ્વામીને તો બહુ મજા છે મેં કેમ આટલા લોકો માને આટલા લોકો પૂજે રોડ લોકો આશીર્વાદ લેવા માટે આવે સવારના પોરથી એમના નામની જય બોલાય મજા આવે હું મજા આવે હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું તું એક કર પછી આપણે બાકીનું એટલે બાકીનો વાર્તાલાપ પછી આપણે કરીએ તો કે આ તું ઘરે નવરો બેઠો હોય ને તારા હાથ 500 વખત આમ કરજે તમને બધાને આ પ્રયોગ કરવાની છૂટ 500 વખત ખાલી આમ કરજે તો પછી મેં મારો મોબાઈલ નંબર શેર કર્યો તો કાલે બપોરે ફરી વખત તું મને ફોન કરજે કા તો મને ટેક્સ્ટ કરજે તે વખતે તો વોટ્સએપ હતું નહીં 10-11 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે બીજે દિવસેનો ટેક્સ્ટ આવ્યો કે સ્વામીજી આઈ ડીડ ઇટ ફોર 370 ટાઈમ્સ એન્ડ માય હેન્ડ માય એલ્બો એસ્પેશિયલી સ્ટાર્ટેડ પેઇનિંગ મેં તારી ઉંમર કેટલી છે તો કે 19 વર્ષ મેં કહું પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની છે અને દિવસમાં 1000 વખત આમ કરે છે બહુ નાનો પ્રયોગ સામાન્ય ક્રિયા મેં શીખવાડી બીજી બધી તો વાત મોટી પછી પછી કાનપટ્ટી પકડી કે હા હવે પ્રમુખ સ્વામી ના થવાય મેં કહું બસ હવે લિમિટમાં રહેજે આ વાત મેં એટલા માટે કરી કે તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો કોઈ પણ વ્યક્તિ એસ્પેશિયલી કોઈ મહાન વ્યક્તિ એની ખોટખા પણ એની નેગેટિવિટીમાં ચર્ચામાં ના પડતા ડોન્ટ ડિસ્કસ પીપલ ધોઝ હુ ડિસ્કસ પીપલ હેવ ચીપ માઇન્ડ્સ Those who discuss events have average minds, and those who discuss ideas are great minds. Go in that direction. મહાન વ્યક્તિઓના જીવનમાંથી ઘણી બધી મહાનતા હોય
એ વાંચવી, એ વિચારવી, એ બોલવી, એની ચર્ચા કરવી, તો આપણને એની પ્રેરણાઓ મળતી રહે. એવા અહમ સાથે નહીં ફરવાનું કે આપણે કંઈક છીએ, પહેલાં તો કંઈક કરી બતાવ. અને અહમમાં ને અહમમાં કોઈ મહાપુરુષ વિશે આવી કોઈ મોટી વ્યક્તિ વિશે ટીકા નહીં કરવાની, કારણ કે એની કક્ષાનો અંદાજો આપણને હોતો જ નથી. એટલે સફળતા માટે આ પણ ખૂબ જરૂરી છે. મુદ્દો ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને અતૂટ ભક્તિ હંમેશા રાખવા. એમાંથી જીવનના ઘણા બધા સદગુણો તમને પ્રાપ્ત થશે. મેં તો લગભગ મારા જીવનમાં 500 થી પણ વધારે જીવન ચરિત્રો, બાયોગ્રાફીઝ અને ઓટોબાયોગ્રાફીઝ વાંચી છે. ફ્રોમ નેલ્સન મંડેલા ટુ અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ ટુ સચિન તેંડુલકર, બધાને નાની મોટી શ્રદ્ધા ભગવાનમાં, કુદરતના ક્રમમાં ક્યાંક ને ક્યાંક હતી જ. કારણ કે સફળતા માટે પ્રેરણારૂપ છે ભગવાનમાં શ્રદ્ધા, અને નિષ્ફળતા દરમિયાન સ્થિરતા આપી શકે છે આ ભગવાનમાં શ્રદ્ધા. એટલે બે પક્ષે આપણને, ઉભય પક્ષે લાભ છે. ઘણા બધા મહાપુરુષોના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે જ્યારે એમને જીત પણ મોટી જોઈ છે અને હાર પણ મોટી જોઈ છે. પણ હાર વખતે નિરાશ ના થયા, ડિપ્રેશનમાં ના આવી ગયા, ફ્રસ્ટ્રેશનમાં ના આવી ગયા, એ ભગવાનમાં શ્રદ્ધા હતી એના લઈને. આપણે બધા જ ઇલેક્ટ્રિક બલ્બ જોઈએ છીએ. એના શોધ કરતા હતા થોમસ અલ્વા એડિસન. એ થોમસ અલ્વા એડિસને એમના જીવનમાં 9000 થી પણ વધારે પ્રયોગ કરેલા, પણ હજી ઇલેક્ટ્રિક બલ્બનું સંશોધન નહોતું થયું. તબક્કાવાર પ્રગતિ કરતા રહેલા પ્રયોગોમાં. એમાં એક દિવસ સવારના પોરમાં એમના પડોશી એમને સમાચાર આપે કે તમારી એડિસન લેબોરેટરી આખી રાત્રે આગ લાગી ગઈ છે, તો બળી ગઈ. થોડા શોક તો કોઈ પણ વ્યક્તિને લાગે, પણ સ્થિર રહ્યા. એના નાના 5 વર્ષના બાળકને આંગળીએ લઈને ત્યાં ગયા અને જોયું તો આખી એડિસન લેબ રાખનો ડગલો થઈ ગયેલો. એના નાના બાળકને એને કહ્યું કે જા જઈને તારી માને બોલાવી લાવ, તારી માતાએ કોઈ દિવસ રાખનો આટલો મોટો ઢગલો જોયો નહીં હોય, હું એને દેખાડું. કેટલી સ્થિરતા કહેવાય. એડિસનના પત્ની આવે ને એમણે તો જોયું તો એકદમ આમ બેભાન જેવા થઈ ગયા અને ભોંય ઉપર પડી ગયા. એડિસન એમનો હાથ પકડી એમને બેઠા કર્યા, સ્થિર કર્યા, અને પછી કહ્યું કે વોટ રોંગ હેઝ હેપન્ડ, કઈ ખોટું થયું જ નથી. આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો, થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. શું અભિપ્રાય, શું વિચારધારા. ભગવાનનો આભાર માન્યો કે મારી બધી ભૂલો બળી ગઈ. આ ભૂલો હતી, ડેટા રેકોર્ડ હતો ને. જ્યાં સુધી અસ્તિત્વ હતું ત્યાં સુધી ડેટા રેકોર્ડ, અને અસ્તિત્વ મટી ગયું એટલે ભૂલો. આ એક સેકન્ડમાં આ અભિગમ ફરી ગયો, એનું કારણ શું? તો બીજું વાક્ય એડિસન ભગવાન તરફ જોઈને બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10, આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ. હું ફરી વખત 10 વાગે હમણાં આવું છું અને ફરી વખત ચાલુ કરીશ, પણ મેં નક્કી કર્યું છે એટલે હું ઇલેક્ટ્રિક બલ્બ શોધીશ. અને એને શોધ્યો. એટલે ભગવાનમાં શ્રદ્ધા છે તો તમે નાની નાની વાતમાં નિરાશ નહીં થાવ. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર છે, તમે અહીંયા જુનાગઢમાં જોવો છો એવું બાંધવું હતું. ત્યાં હેરોમાં એક જગ્યાએ સંસ્થાએ જમીન લીધી. પડોશીએ બધાએ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ નગારા વગાડશે તો અમારી પીસ બધી, એટલે અમારી શાંતિ બધી હણાઈ જશે. અમે કહ્યું કંઈ એવું થતું નથી, તમે ઇન્ડિયામાં આવીને જુઓ. પણ પશ્ચિમના જગતમાં સિગ્નેચર કેમ્પેઇન એ પણ એક પાર્ટ ઓફ ધ લીગલ પ્રોસેસ છે. એ લોકો લોકલ્સ હતા, અમે ઇમિગ્રન્ટ્સ હતા, બહારી હતા, એટલે પછી એ લોકોને વધારે સિગ્નેચર મળી. કોર્ટે એના આધારે જજમેન્ટ આપ્યો કે બીએપીએસ સંસ્થા આ જગ્યાએ ક્યારેય મંદિર ન બાંધી શકે, ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સાહેબ મહારાજ બરોડામાં હતા ને એમને આ સમાચાર મળ્યા. સમાચાર મળ્યા એટલે કહ્યું સ્વામીને કે સ્વામી ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું છે, હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. અમારા વડીલ સંત જે સદગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામી, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. સામે જ 1 ફૂટ દૂર ઉભા થાય આ પ્રસંગ વર્ણવે છે. બહુ સમજવા જેવી આ વાત છે
કે જીવનમાં નિષ્ફળતા આવશે, સેટબેક્સ, ફેલિયર્સ, ફોલ્સ આર પાર્ટ ઓફ લાઈફ, રાધર એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ લાઈફ વિચ એવરી પર્સન, એવરી એનિમલ, એવરી એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ ડેફિનેટલી હેવ ઇન ધર લાઈફ. સિંહ ભલે જંગલનો રાજા હોય પણ દરેક વખતે દોડે ત્યારે શિકાર હાથમાં નથી આવતો, હા કે ના? જોઈ છે ને ડિસ્કવરી ચેનલ, ચિત્તો કે દીપડો હોય કે વાઘ હોય કે દોડે શિકારની પાછળ, શિકાર હાથમાં આવ્યું નક્કી નથી હોતું, હા? બે ચાર પ્રયત્ન કરવા પડે. જંગલનો રાજા છે તો ઘણી વખત ભૂખ લાગી હોય તો અડધો દિવસ એક દિવસ ભૂખે રહેવું પડે, ધારણા, બીજે દિવસે પારણા, ક્રમ છે, પરિસ્થિતિ સંજોગ છે. પણ એ વખતે સ્થિરતા. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા પર લકીર ફરેની પહેલું જ વાક્ય બોલ્યા સમાચાર સાંભળીને, જેવી ભગવાનની ઈચ્છા. ધીસ ઇઝ ધ બિગેસ્ટ સ્ટેબિલાઇઝિંગ ફોર્સ ઓફ યોર લાઈફ. Whatever has happened in my life so far, whatever is happening and whatever will happen in future, happens with the wish of God, happens for my good. And if I keep this thought process, it will happen for my progress. આ નિયમ હંમેશા જીવનમાં રાખો, એટલે પાછા સ્વસ્થ, પાછા સ્ફૂર્તિમાં, પાછું સવાર પડે તલવાર ખેંચી લેવાની, યુદ્ધ મેદાન ઉપર આવી જવાનું. બીજું વાક્ય પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે આપણે તો આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. કેટલો સરસ વિચાર! મિલિયન ડોલર, મિલિયન નહીં બિલિયન ડોલર થોટ, કે કોઈ પણ કાર્યમાં આપણે આપણા રિસોર્સિસ પૂરા મૂકી દેવાના, બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, બધું જ. પછી જે પરિણામ આવે એ મોટા હૃદયે સ્વીકારી લેવાનું. એટલે સ્થિરતા રહે, ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ આવે નહીં. અને ત્રીજું વાક્ય પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મંદિર કરવું, એટલે કરવું તો છે જ, બીજી જમીન તમે શોધવા માંડો. બીજી જમીન શોધી નિસ્દનમાં મંદિર કર્યું અને 1995 ઇનોગ્રેટ કર્યું, ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. આવું કામ કર્યું. તો આવા વિચારો મહાપુરુષોના જીવનમાંથી શીખવાના.